ખૂબ લાગેલું છે અને એ વધારે પડતી ઉકળતી વાતો કરે છે દોસ્તો આમાં ત્રણ બાબત બહુ સ્પષ્ટ આવે છે કે ગાંધીજીને ખબર જ નહોતી કે આંબેડકર એ બ્રાહ્મણ નથી એ તો બ્રાહ્મણ માનતા હતા બીજી બાજુ ગાંધીની વાત સાથે એક બાબત એવી પણ આવે છે કે અંત્યજો માટે આને લાગેલું છે એક તરફ ગાંધીને બ્રાહ્મણ માનવું બીજી તરફ એ સમયનો ગાળો પણ એવો હતો કે બ્રાહ્મણો સમાજ સુધારણા સાથે જુદી જ રીતે જોડાયેલા હતા મનુસ્મૃતિના વાહકો તરીકે સતતને સતત બ્રાહ્મણો ઉપર જે ટીકાની જડી વરસાવવામાં આવે છે પણ રણમાં વિરડી સમાન ઘણા બધા બ્રાહ્મણો એવા પણ હતા કે જેમણે સમાજ સુધારણા માટે સરસ મજાનું કામ કર્યું આ સરસ મજાના કામના આધારે ગાંધીને એવું લાગ્યું હશે કે આ યુવાન છે એ યુવાન પણ કદાચ બ્રાહ્મણ હશે પણ એ તો અંત જ નીકળ્યો પણ આ અંત્ય જ નીકળ્યો પણ એમાં એક બાબત બહુ સરસ મજાની એમણે કહી કે એને અંત્યજો વિશે ખૂબ લાગેલું છે અને વધારે પડતી ઉકળતી વાત કરે છે દોસ્તો જો ગાંધીએ બ્રાહ્મ આંબેડકરને અંત્યજ માન્યા હોય અરે બ્રાહ્મણ માન્યા હોય તો ગાંધી એક રીતે ખોટા નથી મેં અગાઉ કહ્યું એક કે જે બ્રાહ્મણ યુવાનો અને બ્રાહ્મણ કાર્યકર્તાઓ જે સમાજ સુધારણાની સામાજિક વિકાસની સામાજિક ક્રાંતિની વાત કરતા હતા એ પૈકીનું એક પાત્ર એટલે આંબેડકર એવું ગાંધીએ માન્યું હોય તો પણ ખોટું નથી અને બીજી બાજુ જો આપણે ગીતાને અથવા તો ગીતાના જ્ઞાનને આપણે આગળ લઈ જઈએ તો ગીતાના જ્ઞાનમાં કર્મના દ્વારા વર્ણ વ્યવસ્થાની વાત પણ કરવામાં આવે છે તો જ્યારે સાહેબ આંબેડકરનું આપણે કામ જોઈએ તો એમણે કર્મ પ્રમાણે સૌથી વધારે શિક્ષિત રાજનેતાની સાથે સાથે પોતાના જ્ઞાનને સમાજ સુધી વિસ્તૃત કરવાનું સમાજને સામાજિક દ્રષ્ટિકોણથી શિક્ષિત કરવાનું કામ પણ આ બાબા સાહેબ આંબેડકરે કર્યું જ્યારે આપણે સમાજ વિકાસની વાત કરીએ છીએ તો એવું ચોક્કસ કહેતા હોય છે માહિતી માહિતીમાંથી જ્ઞાન અને જ્ઞાનમાંથી વિઝડમ ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ સુધીની વાત જ્યાં હોય છે ત્યાં જ્ઞાનને સમાર્જિત કરવાની આખી બાબત છે એ સાહેબ આંબેડકરે બાખુબી નિભાવી હતી પોતાના ભાગે આવેલું આ કામ છે એ કામ સમજીને એમણે સતતને સતત આ જ કામગીરી કરી અને એ કામગીરીના આધારે સમાજના અધિકાર સમાજને જે જોઈતું હોય અને જે ઇતિહાસના આલેખનની અંદર આપણે વાત કરીએ તો ઇતિહાસ વિહોણોના ઇતિહાસની બાબત બાબાસાહેબ આંબેડકરે સૌથી પહેલી જોઈ અને એ લોકોને ન્યાય અપાવવા માટે સામાજિક ન્યાય અપાવવા માટે સરસ મજાનું કામ કર્યું સમાજના અધિકારો માટે એક શિક્ષિત યુવાન ખૂબ જ લડ્યો એમની લડત વ્યક્તિગત સ્વમાનથી પર રહીને તમામનું સ્વમાન સચવાય સમાજના તમામ સભ્યો અને આ તમામ સભ્યોની અંદર માત્ર અસ્પૃશ્ય જ્ઞાતિજનો જ આવી જાય છે એવી વાત નથી કોઈ પણ જ્ઞાતિનો સભ્ય છે એનું સ્વમાન સચવાય અને સ્વમાનની સાથે સ્વાભિમાન પેદા થાય અને આ જ રીતે ભારતીય જ્યાં ભારતીયપણું છે અથવા તો ભારતીય રાષ્ટ્રવાદ છે એ વધારેને વધારે વિકસિત થશે એવી એમની માન્યતા હતી બાબાસાહેબ આંબેડકરની આપણે વાત કરતા હોઈએ ત્યારે પહેલી વાત એવી પણ આવે છે કે એમનું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય જુદા પ્રકારનું હતું પરંતુ સમસામયિક પરિસ્થિતિઓ હશે એ સમયની હતી જ્યારે આપણે કન્ટેમ્પરરી બાબત જોઈએ એ સમયની પરિસ્થિતિ જોઈએ તો બાબાસાહેબ આંબેડકરે પોતાનું લક્ષ માત્ર એક જ બાબત પૂરતું કેન્દ્રિત કર્યું જે સર્વહારા છે જેમને જેમની પાસે કશું જ નથી અને પેઢીઓ કે સદીઓથી તે લોકો હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે વિકાસનો તેમને પણ પ્રકારનો લાભ એ આ રાજા હોય કે તે રાજા હોય એ રાજાશાહીનો વખત હોય કે અંગ્રેજ શાસનનો સમય હોય કે ગાંધીની સત્યાગ્રહની અથવા તો સ્વરાજ પ્રાપ્તિની લડત હોય આ મારા બાંધવો છે એ બાંધવોને સતત અન્યાય થયો છે એ અન્યાય સામે લડવા માટે એમણે જ્ઞાન મેળવેલો એક યુવાન જે કામ કરે એવી જ રીતે કામ કર્યું અને જ્ઞાન માર્ગી તરીકે એ વિખ્યાત પણ થયા અને આ રીતે એમણે સામાજિક ન્યાય માટે ઘણું બધું કામ કર્યું બાબાસાહેબ આંબેડકર જ્ઞાતિવિહીન સમાજ રચનાની તરફેણ કરતા હતા અને જ્ઞાતિવિહીન સમાજ રચનાની અંદર ક્યારેય તેમણે કોઈ પણ લાભ મેળવવા માટે એક ક્ષણિક લાભ પોતાના સમાજને કેમ મળતો હોય પણ ક્ષણિક ક્ષણિક લાભ મેળવવા માટે જ્યારે મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમ ઉર્દુ પાકિસ્તાનની વાત કરતા હોય ત્યારે પણ બાબા સાહેબ આંબેડકર તો સરદાર પટેલની સાથે સૂર પુરાવતા હોય અને એવું કહેતા હોય કે આ શક્ય જ નથી ગાંધીનો જે દેશ પ્રત્યેનો પ્રેમ હોય કે સરદાર પટેલનો પ્રેમ હોય કે જવાહરલાલ નહેરુને રાષ્ટ્રભક્તિ સાથે આપણે જોડતા હોઈએ કે વિનાયક દામોદર સાવરકર વીર સાવરકર વીર સાવરકરે પણ સરસ મજાનું કામ દલિત ઉત્થાન માટે કરેલું તો આ વીર સાવરકર પણ હોય એ સાવરકરથી માંડી અને ગાંધી સુધીના તમામ એટલે અસ્ત્ર અને શસ્ત્રની સાથે સ્વરાજ પ્રાપ્તિના જે વિચારો સાથે જોડાયેલા હોય તે અને સત્ય અને અહિંસાના આધારે જેમણે સ્વરાજ પ્રાપ્તિનો એક મૂળ ઉદ્દેશ વ્યક્ત કર્યો હોય એ ગાંધી સુધીના તમામ લોકોમાં બાબા સાહેબ આંબેડકર એકાત્મ માનવવાદમાં માનતા હતા એકાત્મ માનવવાદ મૂળમાં મનુષ્યને મનુષ્યની રીતે જુઓ તો ગાંધીનો વિચાર પણ આવી રીતે આવી જાય છે ગાંધી એવું કહેતા કે વકીલ અને વાળંદનું મૂલ્ય એક સરખું હોવું જોઈએ વકીલ અને વાળંદ પોતાનો જે વ્યવસાયના આધારે બીજાને મદદરૂપ થતા હોય અને પોતાનો વ્યવસાય કરતા હોય તો એમનું અર્થોપાર્જનની અંદર મૂલ્ય એક સરખું હોવું જોઈએ ગાંધીની આ વાત બાબા સાહેબ આંબેડકર એકાત્મ માનવવાદની વાત સાથે જોડીને લઈ જાય છે એટલે મૂળમાં સ્વતંત્ર પ્રાપ્તિની આખી લડતની અંદર એવા એવા મહાનુભાવો હતા કે જેમણે પોતાના વિચારો છે એ વિચારોમાં સમગ્રતાયા ભારતની સ્વતંત્રતા સંપૂર્ણ અથવા સમૂળગી ક્રાંતિ સાથેનું હોય ત્યાં મહિલાઓને પણ અધિકાર હોય ત્યાં યુવાનો પણ અધિકાર ભોગવતા હોય અને ત્યાં શોષિત અને વંચિતોની જે હાંસિયામાં ધકેલાઈ ગયેલાઓની વાત હોય ત્યાં પણ સમાનતા પ્રવર્તે સ્વાતંત્ર્ય પ્રવર્તે એવી જ રીતે પોતાના વિચારો એમણે વ્યક્ત કર્યા હતા કોઈ પણ સમાજ એવો ન હોવો જોઈએ કે ત્યાં ઊંચ નીચના ભાગલા હોય ત્યાં એક કુટિક્રમિક વ્યવસ્થા હોય કે આ ઊંચો અને આ નીચો એવું તો ન જ હોવું જોઈએ એવું સ્પષ્ટ તે માનતા અને સૌ એક સમાન ભારતીયો બની રહે એવા સતત એમણે પ્રયાસો કર્યા મિત્રો સ્વામી વિવેકાનંદને પણ અત્યારે આપણે યાદ કરવા જોઈએ તમે લોકો જાણો છો કે સ્વામી વિવેકાનંદ છે એણે ભારત ભ્રમણ કર્યું અને ગુજરાતને પણ એનો લાભ આપ્યો લીમડીથી લઈને પોરબંદર મહારાજા સુધીના રાજા સાહીની અંદર જે રાજા તરીકે કાર્યરત હતા તેઓએ પણ સ્વામી વિવેકાનંદને નરેન્દ્રમાંથી વિવેકાનંદ સુધીની યાત્રામાં ક્યાંક ને ક્યાંક મદદ કરેલી છે પણ જ્યારે ભારત ભ્રમણના બીજા તબક્કામાં સ્વામી વિવેકાનંદ પુનામાં લોકમાન્ય ટિળકને મળ્યા આ ટિળક સાહેબને આજે યાદ કરવા એ પણ એટલા માટે ઉપકૃત રહેશે દોસ્તો કારણ કે લોકમાન્ય ટિળકે જ્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ડિપ્રેસ્ડ ક્લાસ છે દલિત વર્ગ છે એ લોકોને જુદી જુદી તકો આપી અને સમાનતાનું સર્જન કરવાની વાત કરી ત્યારે ટિળક સાહેબે એનો વિરોધ કર્યો હતો પણ આ જ ટિળકને પુનાની અંદર અઢારસો બાણુંમાં સ્વામી વિવેકાનંદ મળે છે અને પુનાથી તેઓ પોંડિચેરી ચાલતા ચાલતા પહોંચે છે અને પોન્ડિચેરીની અંદર સ્વામી વિવેકાનંદ જાણે ભવિષ્યને પારખી ગયા હોય એમ એક આગાહી કરે છે દલિતોની જે મુશ્કેલ પરિસ્થિતિ છે એ મુશ્કેલ પરિસ્થિતિનું એમણે ભારત યાત્રા દરમિયાન જે અનુભવ જ્ઞાન મેળવ્યું એને આધારે વિવેકાનંદ વિક્ષુબ્ધ હતા અને આ વિક્ષુબ્ધતાની અંદર એમણે એવી વાત કરી કે એક દિવસ એવો આવશે એવો સમય આવશે જ્યારે શુદ્રો જાગશે અને પોતાના હકોની માગણી કરશે જ્ઞાતિ પ્રથા અને ધર્મમાં પેસી ગયેલી વિકૃતિને કારણે રાષ્ટ્ર છિન્ન ભિન્ન થઈ ગયું છે એટલે સુશિક્ષિત ભારતવાસીઓએ રાષ્ટ્રની એકતા માટે અને પદ દલિત લોકોના ઉત્કર્ષ માટે આગળ આવવું જોઈએ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદનું જે જીવનચરિત્ર પ્રકાશિત કરવામાં આવ્યું છે એમાં પૃષ્ઠ એકસો બેતાલીસ ઉપર સ્વામી વિવેકાનંદે આવી વાત કરી છે મજાની વસ્તુ એ છે કે અઢારસો બાણુંમાં એટલે કે બાબા સાહેબ આંબેડકરના જન્મના એક વર્ષ બાદ જ સ્વામી વિવેકાનંદ બાબા સાહેબ આંબેડકર આવશે એવો ભાવ લઈને ભવિષ્યના ભારતની અંદર કોક સપૂત એવો આવશે કે જે સમાનતાની વાત માંડશે અને દેશ આઝાદ થશે ત્યારે ભારતીય સમાજ આ સમાનતાના સૂત્ર સાથે તાતણે બંધાશે અને એવું બંધારણ આવશે કે સર્વે ભારતીયો સમાનતા તરફ ગતિ કરી શકે પોતપોતાનો હક અને હિસ્સો રાષ્ટ્રના વિકાસમાં આપી અને એક ઉદ્ધાત્ત ભારતીય તરીકે વર્તન અને કામ કરી શકે એવી બાબત એમણે જોઈ હતી દોસ્તો જ્યારે ધાર્મિક પરંપરામાંથી ઊભેલા મહામાનોની આપણે વાત કરતા હોઈએ તો મને સાવ અચાનક મહર્ષિ અરવિંદ યાદ આવ્યા મહર્ષિ અરવિંદે પણ સ્વરાજ પ્રાપ્તિ માટે સશસ્ત્ર ક્રાંતિકારી તરીકે એમણે કામ કર્યું પણ એમણે પછી જુદા જ પ્રકારનું સ્વરાજ જુદા જ પ્રકારની સ્વતંત્રતા લાદી અને એ આધ્યાત્મિક રસ્તે ગયા અને પોંડુચેરીની અંદર આશ્રમ સ્થાપ્યો અરવિંદ આશ્રમ સ્થાપ્યો અને આ આશ્રમ વખતે જ્યારે સ્વરાજ પ્રાપ્તિની લડતમાં તે હતા અને ભારત આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આગળ જાય એવો વિચાર એમણે સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યો ત્યારે એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે ગુલામીની જંજીરો તોડવાની વાત પણ એ આધ્યાત્મિકતાને તરફે ગયા પણ અરવિંદે છોડી નહોતી મહર્ષિ અરવિંદને હું એટલા માટે યાદ કરું છું કે મહર્ષિ અરવિંદે એક વખત એવું કહ્યું છે કે આઝાદી અને હું એટલે કે અરવિંદ આ બંને ક્યાંક ને ક્યાંક જોડાયેલા રહેશું આ પણ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં એમણે કરેલી વાત હતી અને મજાની વસ્તુ એ છે કે આપણો દેશ પંદરમી ઓગસ્ટે આઝાદ થયો અને મહર્ષિ અરવિંદનો એ જન્મદિવસ છે અરવિંદ કે સ્વામી વિવેકાનંદ આઝાદીની ક્યારે આવશે અને આઝાદીની સાથે મારું નામ કે મારું કામ જોડાયેલું રહેશે એવી મહર્ષિ અરવિંદની વાણી અને સ્વામી વિવેકાનંદની વાણી કે જે ભવિષ્યની અંદર આમ થશે એવું આમ એમને એક એમ કહેવાય કે ઉપરથી ઊભરો આવ્યો હોય અને સ્પોન્ટેનિયસ ઓવરફ્લો હૃદયમાંથી ફુવારો ફૂટી જાય એમ ભારતના પ્રશ્નોના નિરાકરણ માટે કોક આવશે એવી વાત એમણે કરી હતી તો દોસ્તો મૂળમાં તો તરછોડાયેલાના તારણહાર બાબા સાહેબ આંબેડકર વિશે વિવેકાનંદે જે કલ્પ્યું હતું એ વિવેકાનંદની કલ્પના બહુ જ થોડાક વર્ષોની અંદર ઓગણીસો સત્તરથી એ સાચી પડવા માંડી સાહેબ આંબેડકર ભણીને આવ્યા અને ઓગણીસો પંદરમાં ગાંધી ભારતમાં પરત આવ્યા સ્વદેશાગમનના સો વર્ષની આપણે ગયા વર્ષથી ઉજવણી કરી આ એકસો એકમું વરસ ચાલે છે અને બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિનું એકસો પચીસમું વરસ બાબાસાહેબ અને ગાંધીજી વચ્ચે વીસથી બાવીસનો વર્ષની ઉંમરનો ફેર હતો પણ જ્યારે આપણે ગાંધી અને બાબાસાહેબ આંબેડકરને જોઈએ તો ગાંધી એક સ્પૃશ્ય જ્ઞાતિમાંથી આવતા હતા પણ પોતાને જે અનુભવો થયા પોતે જે સમાજ જીવનમાં જોયું અને નોંધ્યું ગાંધી પણ ભારત ભ્રમણ કર્યું હતું એમના જેમણે રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા છે એવા ગોપાલ કૃષ્ણ ગોખલેએ ભારતના પરિભ્રમણ કરવા માટેની વાત કરી અને બે વર્ષ સુધી કશું જ બોલ્યા વગર ભારતને સમજવાની વાત એમણે કરી અને ગાંધીએ એ સમયે આખા ભારતની અંદર ઊંચ નીચના ક્રમો કેવા છે જે નીચ ગણાય છે એ તો ગંદા વ્યવસાયોને સાથે જોડાયેલા લોકો છે એટલે નગર હોય કે શહેર હોય કે કોઈ ગામ હોય એ ગામની સ્વચ્છતાનું કામ આ લોકોએ કરવાનું છે રવિશંકર મહારાજે ગાંધીના જ એક ડિસાઇપલ અનુયાયી કહેવાય એવા રવિશંકર મહારાજે સરસ મજાની વાત કરી છે કે આ તો કેવું કે જે લોકો ગામની સાફ સફાઈ નગરને ચોખ્ખું ચણાક રાખવાનું કામ કરતા હોય એ લોકો તે ગંદા લોકો તરીકે ઓળખાય ગંદુ તો દૂર કરવાનું કામ કરનાર માણસ છે એ તો સ્વચ્છતાનો પ્રહરી છે સ્વચ્છતાનો બ્રાન્ડ એમ્બેસેડર છે એણે કઈ રીતે આપણે એમ કહી શકીએ કે આ ગંદો માણસ છે કે ગંદા વ્યવસાય સાથે જોડાયેલો છે હકીકતમાં તો એને સૌથી ટોચે બેસાડવા જોઈએ જ્યારે સાહેબ આંબેડકરને આપણે યાદ કરીએ ત્યારે અમેરિકન માર્ટિન લ્યુથર કિંગને આપણે જોઈએ તો માર્ટિન લ્યુથર કિંગે જે કામ કર્યું એ યુરોપિયન સમાજને જે સભ્ય ગણાતા સમાજને સુસંસ્કૃત સમાજને દોરવણી આપવાનું કામ કર્યું અને જુદા જ પ્રકારના સમાજની રચના કરવાનું યુરોપિયન સમાજનું શ્રેય તેમને જાય છે એવી જ રીતે જ્યારે આ ભારતીય સમાજ વ્યવસ્થાની વાત કરીએ તો માર્ટિન લ્યુથર કિંગ જેવું કામ ડૉક્ટર સાહેબ આંબેડકરે પણ કર્યું છે ગાંધી અને બાબા સાહેબ આંબેડકર હોય કે માર્ટિન લ્યુથર કિંગ હોય આ મહામાનવોએ પોતાના સમાજની અંદર જે હડે થતા હતા અથવા તો હળદૂત થતા હતા એ હળદૂત લોકોને રાષ્ટ્રના મૂળ પ્રવાહમાં લાવી અને સુગ્રથન કરવાનું કામ કર્યું મિત્રો એક વિદ્યાર્થી તરીકે આપણે એવું વિચારવું જોઈએ કે આપણે રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો રાષ્ટ્રના વિકાસની અંદર કોઈ કેટલાક માણસો છે એને પૂરતી તકો ન આપવામાં આવે તો પૂરતી તકો ન આપ્યા સિવાય એમની પાસે જો કામ લેવામાં આવે તો પૂરેપૂરું આપણે ઉત્પાદનની સાથે જોડાઈ શકીએ ખરા શ્રમદાન પણ મહત્ત્વનું છે અને સાથે સાથે જ્ઞાનદાન પણ મહત્ત્વનું છે શ્રમ અને જ્ઞાન બંને ભેગા થાય તો જ રાષ્ટ્ર ઉત્થાનના પંથે આગળ જાય રાષ્ટ્ર નિર્માણ એવી જ રીતે થાય જો સો ટકા વિકાસ કરવો હોય તો સો એ સો ભારતીયોએ પોતપોતાના પ્રયાસો દ્વારા આ વિકાસને ઊંચાઈ તરફ લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ તો એ વિકાસને ઊંચાઈ તરફ લઈ જવાનો પ્રયાસ એટલે સર્વેને સમાન ગણવા જોઈએ ગાંધી અને આંબેડકરની બાબતમાં એવું છે કે ગાંધી પોતે અત્યારના સંજોગોમાં કહીએ તો ઓપન કેટેગરી અથવા તો જનરલ કેટેગરીમાંથી આવતા એક જ્ઞાતિના સદસ્ય હતા તેઓ પોતે વૈષ્ણવ અથવા તો વણિક કુટુંબના ફરજન હતા બાબા સાહેબ આંબેડકર અસ્પૃશ્ય ગણાતી મહાર જ્ઞાતિના કુટુંબી સભ્ય હતા બંનેના સામાજિકરણમાં ફેર હોય એક તરફ મહાત્મા ગાંધીને એમની માતા એક ગુરુ પાસે લઈ જાય છે જ્યારે વિલાયત જવાનું હોય છે ત્યારે એ જે કેટલાક નિયમો કે વ્રતો પળાવે છે ગાંધી એવું કહે છે કે મારી માને મેં વચન આપ્યું છે એટલે ઘણી બધી બાબતો મારાથી થઈ જ શકે નહીં કરી જ ના શકાય આ ગાંધીનો વિચાર જ્યારે આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી હોય ત્યારે તમે પ્રારંભિક તબક્કે જ તે સમાજશાસ્ત્રના મૂળ તત્વો સોશિયલ એલિમેન્ટ્સ જ્યારે તમે સમજતા હોય સોશિયોલોજીના ત્યારે સામાજીકરણની આખી વાત આવે છે તો સામાજીકરણની અંદર કુટુંબ એ બહુ જ મહત્ત્વનું એકમ છે જુદી જુદી રીતે તમારો મિત્ર જૂથ તમારું શાળા જીવન કોલેજ જીવન પણ સામાજીકરણની એજન્સી તરીકે કામ કરે છે પણ પાયાની બાબત અને જ્યારે આપણે માને ગુરુ તરીકે સ્થાપીએ છીએ અને બધા જ બુદ્ધિજીવીઓ પણ આ બાબત સમજે છે અને સ્વીકારે છે ત્યારે માતાની સાથે પિતાને પણ જોડવા પડે ગાંધી પોતળીબાઈના રંગે રંગાઈ અને વૈશ્વિક મહાત્મા બન્યા એક વણિકમાંથી વૈશ્વિક બન્યા વંચિતોના વંચિતોના વાણોતર બન્યા તો બીજી બાજુ બાબા સાહેબ આંબેડકરને માતાનું સુખ માતાનું છત્ર બહુ લાંબો સાહેબ લાંબો સમય સુધી જન્મ પછી મળ્યું નહીં પણ એમના પિતાએ આ કામગીરી પૂરી કરી લશ્કરની એક બહુ સજ્જડ કામગીરીની વચ્ચે પણ બાબા સાહેબને જુદા જુદા વિષયોના રસપાન કરાવવાનું ગણિતમાં ગોખલેના દાખલા શીખવાડવાનું મરાઠી શીખવાડવાનું અને સંસ્કૃત પણ ભણવું જોઈએ અને અંગ્રેજી ભાષાથી દૂર ન રહેવું જોઈએ ભણવાનો ભણવાથી વધારે કશું જ નથી એવું સતત પરિપાન કરાવવાનું કામ બાબાસાહેબ આંબેડકરના પિતા સુબેદાર રામજી સપકાળે સતત કર્યું હતું જ્યારે ગાંધીની આપણે વાત કરતા હોઈએ ત્યારે એવી વાત બહુ સ્પષ્ટ આવે છે કે એવી વાત બહુ સ્પષ્ટ આવે છે કે ગાંધીએ પણ અસ્પૃશ્ય જ્ઞાતિઓના ઉત્થાન માટે સરસ મજાનું કામ કર્યું ગાંધીએ તો અસ્પૃશ્ય વિશે એમ પણ કહ્યું કે જો હિન્દુ ધર્મ રસાતળ થઈ જાય એ હું વધારે ઈચ્છું અસ્પૃશ્ય આ રીતે જીવે અને અસ્પૃશ્યતા આ રીતે જીવે એના કરતાં તો હિન્દુ ધર્મ રસાતળ થઈ જાય તો મને કશું ખરાબ નહીં લાગે અને બીજી બાજુ જ્યારે આંબેડકરને મળ્યા અને આંબેડકરના વિચારો અને આંબેડ આંબેડકરનો જે સમાજની અંદર વિદ્રોહી આંબેડકર તરીકેનું જે સ્થાપન હતું એના સ્થાપનની અંદર મૂળમાં એમણે જે અનુભવ